न्यूज नेशन आणंद सत्यनी साथे। आज रोज आणंद शहर जूना रामजी मंदिर पास पक्षी बचाव शिबिर नु उद्घाटन करवामां आव्युं हतुं। उत्तराण पर्व ने ध्यान लईने पतंगनी दोरी थी घायल थता पक्षीओ ने त्वरित सारवार मळे ते माटे नेचर हेल्थ फाउंडेशन द्वारा आणंद विद्यानगरना अलग अलग सेंटरो उभा करवामां आव्या छे, ज्यां आणंद शहेरना जूना रामजी मंदिर पासे पक्षी बचाव शिबिरनुं उद्घाटन करवामां आव्युं हतुं। उत्તરાયણ પર્વ પર ઘાયલ થયેલા પક્ષીઓને ત્વરિત સારવાર મળે તે માટે નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી સેવા ઘણા વર્ષોથી આપવામાં આવતી હોય છે। મારું નામ ધવલ કાચિયા, નેચર હેલ્થ ફાઉન્ડેશન રેસ્ક્યુઅર। અમે છેલ્લા 14 વર્ષથી નેચર હેલ્થ ફાઉન્ડેશન રાહુલભાઈ સોલંકી જે પ્રમુખ છે એમના સાથ સહકારથી અમે વિવિધ જગ્યાએ ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવ શિબિર અભિયાન હાથ ધરીએ છીએ। આણંદમાં વિવિધ જગ્યા 7 જગ્યાએ પ્રતાપ ભાઉભાજી અમૂલ ડેરી રોડ ઉપર, અહીંયા નવી કાછા શેરીની સામે વિદ્યાનગર રોડ ટાઉન હોલ પાસે જેવી અલગ અલગ જગ્યાએ અમે પક્ષી બચાવ શિબિર ઊભી કરીએ છીએ, જેમાં અમારા રેસ્ક્યુઅર ત્યાં કેમ્પ ઉપર કોઈ રેસ્ક્યુનો કોલ આવે તો રેસ્ક્યુ કરવા માટે જાય છે। કોઈ પણ વ્યક્તિ ગવાયેલું પક્ષી લઈને આવે અમારી પાસે તો અમે એને ફર્સ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેનું બ્લડિંગ બંધ કરી જો વધુ જણાય તો અમે વેટરનરી કોલેજ કે પછી પશુ દવાખાનાનો સંપર્ક કરી અમે ત્યાં લઈ જઈએ છીએ। જો તેનું ત્યાં આગળ સારવાર થઈ જાય પછી અમે અમારા શેલ્ટર પર રાખીએ છીએ, કાં તો પછી વેટરનરી હોસ્પિટલને અમે સુપ્રત કરીએ છીએ। હા, અમારા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે 75673239390094942। અને નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક પક્ષીઓને બચાવવા માટેનું એક આખું યુનિટ ઊભી કરેલ છે, તેના અનુસંધાને આજે એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ પક્ષી કે પતંગના દોરાથી કોઈક ઝાડ ઉપર ફસાઈ ગયું હોય, કાં તો કોઈક ઇન્જર થયું હોય, નીચે પડ્યું હોય, જ્યારે પણ આ એક હોસ્પિટલ ટાઈપ જ એક કરેલું છે આપણે કે અહીંયા આગળ પક્ષી લઈને આવે એને ટ્રીટમેન્ટ પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી અને જો વધુ જરૂરિયાત પડે તે લોકોને વેટરનરી જે કરવું ત્યાં આગળ મૂકી અને એને ટ્રીટમેન્ટ પૂરી પાડવા માટેનું એક આખું એક યુનિટ ઊભું કરેલું છે। Subscribe now and press the bell icon. Never miss an update.